ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. જંગલ ખાતા દ્વારા વન વિકાસ નિગમ લિમિટેડના 98,000 બોરી કોલસા પકડાયા છે તેવી વાત બહાર આવતા આ સંદર્ભે વન વિકાસ નિગમનું શું કહેવું છે તે સિક્કાની બીજી બાજુ જાણીએ. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ જંગલની પેદાશો મજૂરો આદિવાસી લોકો પાસે ખરીદીને રોજી રોટી આપે છે. જંગલ ખાતાએ કોલસા બાબતે જે કાર્યવાહી કરી તે નિગમ આ વાત યોગ્ય ગણતું નથી. નિગમના આ કોલસા મહિનાઓથી મજૂરો પાસેથી ખરીદી અને સ્ટોકમાં રાખવામાં આવેલ છે. તેના કમ્પાઉન્ડમાં જંગલ ખાતાના ક્વાર્ટર અને ઓફિસો છે. જંગલ ખાતું આ કોલસાના સ્ટોક બાબતે જાણકારી રાખે છે. ગુજરાત સરકારના વન ખાતા તરફથી સંયુક્ત સચિવે એક પરિપત્ર 25/9/2013 પ્રસિદ્ધ કરેલ છે. તે અનુસાર જૂન 2013 થી હરાજી થતા વાહતુક પાસ નિગમ આપતું નથી અને સરકારના આદેશ અનુસાર સ્ટોક રાખવામાં આવેલ છે. વન વિકાસ નિગમ લિમિટેડ 1 કિલો કોલસા 7.40 રૂપિયામાં ખરીદીને સ્ટોક કરે છે. સરકારના પરિપત્ર પ્રમાણે કોલસો બનાવનાર નિગમને કોલસો વહેંચે માટે ₹100 સ્ટેમ્પ પેપર પર ખાતરી આપે છે કે કોલસો તેની માલિકીનો છે અને કાયદેસર છે. ત્યારબાદ નિગમ ચેકથી પેમેન્ટ કરે છે. તેથી આજે સ્ટોકમાં રાખવામાં આવેલ કોલસો સંપૂર્ણ કાયદેસર છે તેમ નિગમ માને છે. તાજેતરમાં હાઈકોર્ટે પણ નિગમ અને જંગલ ખાતું સંકલન કરતું નથી તેથી વેપારીઓને તથા લોકોને તકલીફ પડે છે તેવી ટિપ્પણી 5/9/2013 પાસ કરી છે તેમ વાત બહાર આવી છે. જંગલ ખાતું કંઈક પોતાના નામે ક્રેડિટ લેવાની હરીફાઈમાં ક્યાંક કાચું કાપી નાખેલ છે તેવું જાણકારો માને છે અને લોકચર્ચા પણ છે. આ બાબતે આ બંને ખાતાની લડાઈ આગામી સમયમાં કેવો રંગ પકડે છે તે જોવાનું રહ્યું. વન વિકાસ નિગમ છેલ્લા 1986 થી કોલસા એકત્રિત કરવાનું કામ કરે છે, વેચાણ કરવાનું કામ કરે છે અને એ જ રીતના અત્યારે પણ કામ કરી રહ્યું છે. આ જે કોલસા ભેગા કરવામાં આવેલા છે તે ખેડૂતોના અમે ઇન્ટિમિટી બોન્ડ પર ખરીદેલા છે. સરકારી જ માલ છે. આ કોઈ બિનસરકારી કે ગેરકાયદેસર માલ નથી. વર્ષોથી પડ્યો છે, વર્ષોથી નજરમાં છે. જંગલ ખાતાની જ કચેરીની પાસે આ માલ પડેલો છે એ લોકોને ખબર છે. પણ વાદ વિવાદના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હવે આપના તરફ શું કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રશ્ન હાલ સરકાર હસ્તક છે. સદર માલ કોલસા જે છે એ વર્ષોથી અમને વાતું પાસ આપવામાં અમે આપતા હતા અને અમને માત્ર કચ્છની પ્રવેશદ્વારો જેવા કે સુરજબારી અને આડેસર ચેકપોસ્ટ સુધી જ પાસો આપવામાં આવતી હતી અને ત્યાંથી પછી જંગલ ખાતાનો પાસ એ પાસ જમા લઈને પાસ આપવામાં આવતો હતો. વર્ષોથી આ ક્રિયા ચાલતી હતી પણ છેલ્લા 2011 થી આ લોકો અમને આપતા નથી. એની પાસે અમે 100 રૂપિયાનો કે 20 રૂપિયાનો કે 10 રૂપિયાનો ઇન્ટરનેટની બોન્ડ હોય એના આધારે અમારે એમના કોલસા લઈએ છીએ. કોલસા પાડવા માટેની મંજૂરી ખેડૂતોને લેવાની હોય છે, નિગમને લેવાની જરૂર નથી. એ લોકો વાડીમાં ખેતરમાં હોય છે ત્યાંથી અમે પાસ આપીએ છીએ અને ત્યાંથી પછી અમારા ગોડા પર લાગે છે. હા, એના માટે અમે વાહતુક પાસ આપીએ છીએ. આ હવે ગાંધીનગર લેવાનો પ્રશ્ન છે એટલે હવેથી ત્યાંથી શું સૂચનાઓ મળે છે ત્યાં સુધી અમે કોઈ એકત્રીકરણ કરતા નથી. લગભગ 6 મહિનાથી, કારણ કે અમે એક એવી એકમાત્ર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ સંસ્થા છે જે કાગળ પર છે કે અમે જ લોકોને પૂરતા પૈસા આપીએ છીએ અને લોકોને અમે રોજગારી આપીએ છીએ. આ તો રોજગારી ન આપવાનું એક જાતનું આ કાવતરું જ ગણી શકે. લોકોને ખરેખર અમારી વન પેદાશોમાં હાલ મધ બહુ મોટા પ્રમાણમાં કચ્છમાં આવે છે. મારા ધારણા પ્રમાણે આખા ભારતમાં સૌથી વધુ મધ કચ્છમાં આવે છે. કોઈ પણ પેદાશ હોય
એનો ભાવ ભલે પછી ઉતરી જાય કે ઓછો થાય, પણ અમારે અમારા સરકારશ્રીના નિયમ પ્રમાણે અમારે દર જાન્યુઆરીએ ભાવો નિશ્ચિત કરી દેવા પડે કે અમારે આ ભાવે ખરીદવાનું છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ, રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિયમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઇમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. ભૂગર્ભ ગટરના અધૂરા રહેલા કામને પૂરું કરવાના આશ્વાસન આપી અચાનક પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું. અનમ રિંગ રોડ હિંગલાજ માતાના મંદિર ભીડફળિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલું ગટરનું કામ ક્ષતિયુક્ત જણાતા ત્યાંના રહેવાસીઓએ કાર્ય વ્યવસ્થિત થાય તેવી રજૂઆત કલેક્ટરને કરી. ત્યારે કાર્ય ઉપર હાજર રહેલ સુપરવાઇઝર દ્વારા ક્ષતિ દૂર કર્યા બાદ જ ખાડા પૂરવામાં આવશે એવું જણાવવામાં આવેલ, પરંતુ અચાનક જ કાર્ય પૂર્ણ કરી ખાડા પૂરી દેવાતા ત્યાંના રહેવાસીઓએ નારાજગી દર્શાવતું આવેદન પત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું. મારું નામ મુકુંદિન મીરખાન મુતા છે. હું ડાટિયાફળિયાથી આવું છું ને અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યો છે. 15 દિવસથી ગટર લાઈનનું જે કામ ચાલી રહ્યું છે, એ હું કોઈ ટેકનિકલ માણસ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી, બધા એટલે કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતો નથી. એટલે ખરેખર શું છે એ બાબત અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે કે એની તપાસ થવી જોઈએ. અમારી માંગ એ છે આ તાત્કાલિક કામ પૂર્ણ થાય ને કલેક્ટરશ્રી સાહેબનું જે અમે આવેદન પત્ર આપ્યું છે એની તપાસ પૂરીપૂરી થવી જોઈએ. શું કામ આવી રીતે 24 કલાકનું કામ, એમાં 15 દિવસ શું કામ લાગે એના બધા કારણો અમને જોઈએ. મારું નામ હીરાલાલ, જે અહીંયા અનમ રિંગ રોડમાંથી હું રહું છું. આજે 15 દિવસ આ ગટર ખોદે છે અને બંધ કરે છે. મેં કોન્ટ્રાક્ટરને કામ કર્યું છે, મને ખબર છે શું આમાં મિસ્ટેક છે, પણ મ્યુનિસિપાલિટી કોઈ પણ જાતની જવાબદારી નથી. જે અહીંયા મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરીએ છીએ તો નથી કોઈ કોન્ટ્રાક્ટર, નથી કોઈ મજૂર કે શું કરે છે અમને ખબર નથી. આજે અમને 15-20 દિવસ થઈ હેરાન પરેશાન કરી નાખ્યો છે. એક રિંગ આ અમે જૂના 3જા વોર્ડમાં કાઉન્સિલર છે, એક ચેતનભાઈ છે, એક શાહભાઈ છે ને એક બેન છે. એ ત્રણેય કાઉન્સિલરો કોઈ જાતની જવાબદારી લેવા તૈયાર નથી. એ લોકોને રજૂઆત કરી પણ એ કે અમારું કામ નથી, કે આ કોનું કામ છે એ લોકોને પણ ખબર નથી. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધમ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધમ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંક ની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કચ્છની વાર્તાકાર ભારતીબેન કટુઆને તેમની વાર્તા ફાન્સ માટે 51,000 રૂપિયાનું પ્રથમ પારિતોષિક મળ્યું. નવોદિત લેખિકા અને સાહિત્યકાર રજની કુમાર પંડ્યાએ પ્રશંસા કરી. જોઈએ ખાસ વાતચીતના અંશ. દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિય ટીવી સમાચાર દ્વારા કચ્છના કલાક્ષેત્રને હંમેશા ઉત્તેજન આપવાનો અભિગમ રહ્યો છે. આજે આપણી સામે ભારતીબેન કટુઆ આપણી સમક્ષ હાજર છે. તેમની ફાન્સ વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું. પ્રથમ 300 વાર્તાઓમાંથી
18 વાર્તાઓ સિલેક્ટ થઈ અને તેમાંથી આ પ્રથમ તેમની ટૂંકી વાર્તા પ્રથમ નંબર તેમણે મેળવ્યો છે. એ આપણા માટે, કચ્છ માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો આપ જે આપણે ભારતીબેન પાસે એ વાર્તા અંગે વાતચીત કરીએ. ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને ગદગદ છું. ખરેખર તો મારી પાસે શબ્દ નથી કહેવા માટે કે અત્યારે મારી અંદર આમ ભાવુક છું અત્યારે હું આ બાબતે, કારણ કે આટલી બધી વાર્તાઓમાં નંબર આવો એ મારા માટે કલ્પના જ નહોતી કે ખરેખર મારો નંબર આવી શકશે. એ નંબર આવ્યો એટલે આનંદ તો થાય. એટલે સ્પર્ધા માટે વાર્તા લખવી હતી અને સ્પર્ધામાં મોકલાવવાની હતી, પણ આટલું મોટું મને ઇનામ મળશે અને આટલી મોટી પ્રસિદ્ધિ મળશે એની મને કલ્પના નહોતી. એક જે વ્યક્તિ છે, એક પુરુષ આધેડવાએ પહોંચે છે અને એકલતા અનુભવે છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એક ઉંમરે પહોંચીને પછી આપણામાં ઓટોમેટિક એકલતા આવતી હોય છે, કારણ કે એક જનરેશન ગેપ પડે. પતિ પત્નીના જે સંબંધો હોય એમાં પણ એવું થાય કે બાળકો મોટા થાય પછી પતિ પત્નીના સંબંધોમાં પણ ઘણી વખત એક ગેપ આવતો હોય છે. આ વાર્તામાં એવું છે કે એ જે આધેડ વ્યક્તિ છે ને, એ પોતાના બાળપણની અમુક યાદોમાં એને પ્રકૃતિ સાથે એવું એને નથી ગમતું કે વરસાદ આવે છે તો એ વખતે એ ઉદાસ થઈ જાય છે. અને એની પત્ની છે એને મનમાં એમ થાય છે કે આ વરસાદ આવે છે ત્યારે શા માટે ઉદાસ થઈ જાય છે, પણ હવે બંને એકબીજાને કહી નથી શકતા અને એ ઉંમરે નથી કે એકબીજા સામે ઝઘડા કરી શકે. બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. એટલે એ વખતની જે મનોદશા છે એ મનોદશાને મેં કંડારવાની કોશિશ કરી છે. હજુ તમે વાંચશો પોતે, કારણ કે હું કહી દઈશ તો પછી એનું ઓ નહીં રે વાર્તાનું, તમે વાંચશો તો વધારે તમને મજા આવશે. કે સામાન્ય રીતે વાર્તાઓ છે એમાં અત્યારે મોટાભાગના ઉપદેશો હોય છે અથવા તો એમાં ટ્વિસ્ટ છે એવું આવી જાય છે કે ભાઈ બધું સારું એમ, પણ એના કરતાં થોડી અલગ છે. જો કે હજુ એ સંપૂર્ણ વાર્તા એમણે જાહેર નથી કરી એટલે મને પણ એમ થાય છે કે હું હજુ વ્યવસ્થિત કે જેટલું મને જે જોઈએ એ પ્રમાણે હું લખી નથી શકી વાર્તાઓ. મનોસંવેદનાની વાર્તાઓ લખું છું. જે કોલમ ચલાવું છું ને એ પણ આંતરિક સંવેદનાની જ કોલમ ચલાવું છું. મારા ફાધર છે અને એ મને મોટિવેટ પણ કરે છે. ત્યારે પણ મારા મિસ્ટર છે એ ક્યારે પણ મને લખવાની બાબતમાં ટોકતા નથી. અત્યારે એ હાજર હો તો તમે એની સાથે વાતચીત કરો તોય પણ એમને ખૂબ ગમત એમ અને હંમેશા મને પ્રેરણા આપે છે. દિવાળી ધનતેરસ નિમિત્તે ભુજ પ્રિય જનતા માટે ઘર સંસાર લાવ્યા છે ધમાકેદાર ઓફર. યેરા ગ્લાસવેર ટ્રેઓ, પિજન નોનસ્ટિક, સેલો થર્મોવેરમાં 15% ડિસ્કાઉન્ટ, ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને કટલેરીની આઇટમોમાં અવનવી વિશાળ રેન્જ, કિચનવેરનો ખજાનો, સ્ટીલ સ્પૂન, ટમાટો કટર, બિસ્કિટ કલર, ચીલી કટર, સ્ટીલ સુપડી, ઘી પોટ, શીશમના તવેતા, ઢોકળા સ્ટેન્ડ, સ્ટીલના ઝારા અને તેથી વધુ આઇટમો. મેલામાઇન આઇટમો, કપરગાભી સેટ, હાફ પ્લેટ, ફૂલ પ્લેટ, ફ્રીજ ટોપ કવર, સોફા કવર, કમ્પ્યુટર કવર, કુશન કવર, ગાદી, તકિયા અને રાઉન્ડ તકિયા, એપ્રોન, ટોવેલ, એર પીલો અને LCD. દિવાળી સ્પેશિયલ ઓફર, રૂપિયા 500 ની ખરીદી પર રૂપિયા 50 ની ખરીદી ફ્રી, રૂપિયા 1000 ની ખરીદી પર રૂપિયા 100 ની ખરીદી ફ્રી, રૂપિયા 1500 ની ખરીદી પર રૂપિયા 150 ની ખરીદી ફ્રી, રૂપિયા 2000 ની ખરીદી પર રૂપિયા 200 ની ખરીદી ફ્રી. ઘર સંસારમાં એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું ઘર સંસાર, નવી શાકભાજી માર્કેટ, બસ સ્ટેશન રોડ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ, કચ્છ. નાલાસોપારા મહારાષ્ટ્રથી એક મહિલા ઉંમર વર્ષ 25 સોનમ ગોરી ચાવલા ભુજ રેલવે સ્ટેશને આવી ચડતા તેની સાથે ખોટો બનાવ ન બને તે માટે માનવ જ્યોતિ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દાખલ કરી. સોનમ ગોપી ચાવલા, તમે જાણા શહેરમાં કઈ રીતે આવી ચડ્યા છો? તમે નાલા નું નામ સાંભળ્યું તો ક્યારે? હા, સુનાંતા. સુનાંતા, આપ કહાં કે રહેને વાલી હૈ? નાલાસોપારા ઈસ્ટ, જિલ્લા ઠાણે. ક્યાં એડ્રેસ ક્યાં હૈ ઇસકા? રાજનગર, રાજ નાલાસોપારા રાજનગર મે. તો આપ યે ભુજ મે કૈસે આ ગઈ? ટ્રેન સે આઈ હું. નહીં, મેં ભટકતે ભટકતે આવી ગયું કે મેરે મમ્મી પપ્પા નહીં હૈ ઇસ દુનિયા મે. આપકે મમ્મી પપ્પા નહીં હૈ? નહીં હૈ. મમ્મી કા ક્યા નામ હૈ? નામ તો હોગા? ગીતા ગોપી ચાવલા. ઓર પપ્પા કા?
गोपी दौलत चावला। अच्छा, और नहीं नहीं कभी ऐसा डर नहीं लगा, मन में एक उमंग थी कि मैं कुछ करके दिखाऊंगी, इस दुनिया में जन्म लिया है तो कुछ करके ही दिखाऊंगी अपने बल खुद के बलबूते पर। आप अभी क्या करेंगे? अभी मैं मानो जो आश्रम में गई थी अन्य अंकल से महिला संस्था में जाऊँ छू। मैं માનવ જો સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે કે શહેરમાં કોઈ પણ રખડતી ભટકતી યુવતી કે મહિલા આવી જાય તો એને જલ્દીથી આશ્રય સ્થાન આપવાનું માનવ જતું કામ છે. જે શાલીમાર એક્સપ્રેસ આવે છે એમાં અચાનક આ સેનમ ગોપી ચાવલા ઉતરી અને એ ભીડગેટ સુધી આવી પહોંચી, ત્યારે માનવજ્યોત સંસ્થામાં આવી ત્યારે અમે એનો કોઈ કંઈ રિક્ષાવાળાને મૂકી ગયા, કીધું છે કે ભાઈ માનવજ્યોત સંસ્થા અહીં આવેલી છે એટલે માનવજ્યોત સંસ્થા બતાવી રિક્ષાવાળાએ, ને ત્યાં આ બેન ઉતર્યા એટલે અમે તાત્કાલિક એને પૂછ્યું કે બેન કેમ તમે અહીં આવી ગયા છો, તો એણે બધું પોતાની વાત કરી કે ભાઈ ઘરે મારા મા બાપ નથી, મને બહુ તકલીફ છે અને મને ખબર નથી ક્યાં હું આવી છું, પણ છતાંય હું અહીં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે હું ભુજ આવી છું. અને માનવતાની દ્રષ્ટિએ માનવજ્યોત સંસ્થાએ આ મહિલાને આશ્રયસ્થાન બને, આ મહિલા વાસના ભૂખ્યાઓનો ભોગ ન બને એવા હેતુ સાથે એને કચ્છ મહિલા કેન્દ્રમાં પ્રવેશ મળે, દાખલ કરવામાં આવે એ માટે અમે સિટી પોલીસનો સંપર્ક કર્યો. સિટીના પીઆઈ ઝાલા સાહેબે તરત જ અમારી જે પોલીસ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી આપી, એટલે હવે અમે આ મહિલાને કચ્છ મહિલા કેન્દ્ર સ્થળે મોકલશું. એપ્લાયન્સીસ, હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ નો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજ નો એકમાત્ર હોમ એપ્લાયન્સીસ નો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરો વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમુવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસ ની બ્રાન્ડેડ કંપની ની તમામ આઈટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપની ની દીપાવલી ઓફર ચાલુ છે, એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, છઠ્ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસ ની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. કચ્છના પાટનગર ભુજની બજારમાં દીપાવલી પર્વ નિમિત્તે ખરીદી માટે લોકો ઉમટી પડ્યા. ભુજમાં દીપાવલી પર્વ નિમિત્તે માર્કેટમાં ખરીદી નીકળી છે. ભુજમાં આવેલ સુંદરી લેડીઝ વેરની દુકાનમાં અવનવી વેરાયટીઓ આ પર્વને અનુલક્ષીને ખાસ રાખવામાં આવી છે. જોઈએ તેમની સાથે ખાસ મુલાકાત. મારું નામ ભાવેશ મહેતા છે અને અમારો તળાવશ્રીમાં સુંદરી નામનો શોરૂમ આવેલો છે. દિવાળીના તહેવારની ગરાગી અત્યારે છેલ્લા નવરાત્રીથી બહુ સારી છે અને હજુ પણ માણસોના બોનસ ને પગાર બેવું આવશે એટલે હજી આગલા 10 દિવસ એનાથી સારી ગરાગી રહેવાની અમારી ગણતરી છે. આ વખતે મોસ્ટ ઓફ રેડીમેડમાં લોંગ કલી, અનારકલી અને નેટના હેવી લુકના ડ્રેસો બહુ ચાલે છે ને ડ્રેસ મટીરિયલમાં થોડી ગરાકી ઓછી છે પણ રેડીમેડ તરફ માણસોનો ઝોક થોડો વધુ છે આ વખતે. ગૃહિણીઓ દીપાવલી સમયે ઘરમાં કિચન માટે અવનવી વસ્તુઓ વસાવે છે અને આવી વસ્તુઓ એક જ જગ્યાએથી અને વિવિધતા સાથે મળી રહે તે માટે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ દ્વારા પણ ખાસ કલેક્શન એકઠું કરેલ છે. જોઈએ તેમની સાથે વાતચીત. મારું નામ રવિ સુંદરવા છે. મારો શોરૂમ છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર આવેલો છે. કચ્છ કિચન નામ છે એનું. દિવાળીનો તહેવાર છે પણ લાગતો નથી કે દિવાળી હોય એવું. રેગ્યુલર દિવસો પ્રમાણે જ અત્યારે તો પસાર થાય છે. મારા શોરૂમમાં ફ્લિપ્સ છે, બજાજ, પ્રેસ્ટીજ, પીજન, બટરફ્લાય, મહારાજા, જયપાન, બધી સારી બ્રાન્ડેડ કંપનીઓની બ્રાન્ડેડ વસ્તુ રાખું છું. મોંઘવારી એટલી થઈ ગઈ છે કે માણસ પાસે અત્યારે પૈસા નથી, કારણ કે પહેલું તો શાકભાજી છે કે ડુંગળી પણ 100 રૂપિયા કિલો થઈ ગઈ છે કે માણસ પહેલાં પોતાના ઘરનું એ બજેટ સાચવશે કે પછી એપ્લાયન્સીસનું ને બધું લેશે. વર્ષ બદલી રહ્યું છે, દીપાવલી પણ સમગ્ર વર્ષમાં આપણી નજર સમક્ષ આવે છે. કેલેન્ડર અને દટ્ટા આધુનિક માહિતી તથા આપણને રોજબરોજની જે જરૂરિયાતની માહિતી છે તે આદર્શ દટ્ટામાંથી હાથ વગી મળી રહે છે, તે માટે દીપક મહેતા સાથેની વાતચીતના અંશો. મારું નામ દીપકભાઈ કાગદી છે. મારું પ્રિન્ટિંગ પ્રેસ શાંતિ ચમસમાં આવેલું છે. આદર્શ પ્રિન્ટિંગ પ્રેસથી ઓળખાઈ છીએ અમે. એટલે અમે શું કચ્છી દટ્ટો આજે છેલ્લા 60 વર્ષથી બહાર પાડીએ છીએ અને બધી તમામ કચ્છની વિગતો આપવામાં આવે છે. ખાસિયતમાં તો અમે દરેક પાને પાને એમાં તમે અલગ અલગ તારીખો આપીએ છીએ, જેવી રીતે ગુજરાતી તારીખ, ઇંગ્લિશ તારીખ, મુસલમાન તારીખ, પારસી તારીખ, મિશ્રી તારીખ, તદુપરાંત અમારા જે ઘરગથ્થુ દેશી ઉપાયો છે એના પણ માહિતી આપીએ છીએ.
અત્યારે શું છે કે દરેક વસ્તુના ભાવ વધી ગયા છે, કાગળના ભાવ વધી ગયા છે, લેબરના ચાર્જ વધી ગયા છે, દટાના પ્રાઇસ 20-25% વધારો આવી ગયો છે, સમજ્યા? છતાં પણ ડિમાન્ડ એટલી રહે છે. મેં શું દટામાં તો બે જાત બનાવી છે કેટલા વર્ષોથી, આ વખતે દટાની જાત બહુ સુધારી છે અને કલર પાના નાખ્યા છે અને વ્યવસ્થિત બહુ બનાવ્યું છે. સરલી 8 રૂપિયા લઈ જાય, 8-10 રૂપિયા ભાવ છે એમ ઉઠાના ભાવ. ગયા વખતે તો કે દટાના ભાવ 20 રૂપિયા હતા, તો આ વખતે 25-30 રૂપિયા પહોંચાય છે બજારમાં. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા, કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂછા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. NRI માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ ઓફિસ, ફોન નંબર 02832226286, માંડવી ઓફિસ, કાગદી દેવકરણ નેમિદાસ, KT શાહ રોડ, માંડવી, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના RTO સર્કલ પાસે બાઇક ટેમ્પો અથડાતા બાઇક સવારને હોસ્પિટલમાં ખસેડાયો. આ વિસ્તારમાં માતેલા સાંઢ જેવા મોટા વાહનોની રફતારને નાથવાની જરૂરત. ભુજના RTO સર્કલ પાસે અકસ્માતોની વણઝાર વણથંભી ચાલુ રહી છે. આ સર્કલ પર ભારે વાહનો, ટેમ્પાઓ બે ફોર્મ સ્પીડમાં ચાલે છે અને નાના વાહનો તથા બાઇક સવારોની પરવા કરતા નથી અને કચડી નાખે છે. પોલીસ આ વિસ્તારમાં વ્યાપક પેટ્રોલિંગ કરે, પોલીસની વ્યવસ્થા ઊભી કરાય અને આવા બેફામ ચાલતા વાહનો પર પગલાં લેવાય તેવી લોક માંગ છે. આજે બાઇક નંબર GJ12BS1192 બાઇક ચાલક રોહન ઠક્કરને ટેમ્પો નંબર GJ12V8654 સામસામે અથડાતા બાઇક સવારને હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. કીર્તિ પૂજારા, એકચ્યુઅલી એક રસ્તો ક્રોસ કરતો હતો ને, પાછળથી ટેમ્પાવાળો આવીને એને જોરદારનું ભટકાવ્યું અને એ છોકરો પલટી ખાઈ ગયો અને જાળી જારી બાંધેલી છે ત્યાં ભૂટકાણો અને એકદમ તરફડિયા મારતો હતો. જનરલી RTO ઉપર મારી ઓફિસ છે એટલે હું જોતો હોઉં છું, ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે, બેફામ ડ્રાઈવરો ચલાવતા હોય છે, ખાસ કરીને મોટા ટેમ્પાવાળા અને ટ્રક્સવાળા. રોહનભાઈ ઠક્કર, એની ઉંમર હશે 24-25 વર્ષ. જનરલી કડક કાયદો અપનાવવો જોઈએ અને ખાસ કરીને જે ચક્રાવો છે ત્યાં જ બહુ એક્સિડન્ટ થતા હોય છે, તો ત્યાં કને જો ટ્રાફિક પોલીસ ઊભી રહે તો એ લોકોનું થોડુંક વાહનનું સ્પીડ પણ થોડી ઓછી થાય ને આવા એક્સિડન્ટો. ના, હજી સુધી નથી કરી. સુખપર ચોકડી પાસે બે ટ્રક સામસામે અથડાતા 3 ને ઈજાઓ પહોંચતા GK જનરલ હોસ્પિટલમાં દાખલ. વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવે છે, ઝડપના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ત્યારે ભુજની ભાગોળે આવેલ સુખપર ચોકડી પાસે બે ટ્રક સામસામે અથડાતા સીમારામ ચૌહાણ, મનારામ ચૌહાણ તેમજ બાબુલાલ ચૌહાણ એમ 3 ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. માધાપર હાઈવે પર બાઇક ચાલકે બાળકને ઉડાડી દેતા નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે જનરલ હોસ્પિટલમાં દાખલ. માધાપર હાઈવે પર ફૂલ ઝડપથી આવતી બાઇકે એક નાના બાળકને ઉડાડી દેતા પગના ભાગે ઈજાઓ પહોંચી સારવાર માટે GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. સાંભળીએ વધુ વિગતો. હીરાભાઈ સર્વ મોટર સાલગીવા લે દે ઠોકે જા રહે થે, તબ તક હમ લોગ પહોંચે તો ભાગ ગયે, તો ખાલી ઉસકી ગાડી નંબર યાદ હૈ એમ શિવમ પરા કે સામને મેં હીરો હોન્ડા થા એ પેર પે ચડા દિયા સર
गाड़ी का नंबर है 7397। સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ પાર્ટી વેર ઇટવેરમાં ફેન્સી નાઇટી નાઇટ શૂટ બેડરૂમ માટેનું 4 પીસ 6 પીસ બ્રેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે શેરી ડોક્ટર મહેતા માર્ગ ભુજ કચ્છ સંપર્ક ભાવેશ મહેતા 9909227592 હિતેશ મહેતા 9825369513 તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ જોધપુર જેલમાં જતા પહેલા આશારામે મોદીને ટોણો મારતા કહ્યું કે સરકાર ગરીબ હો ગઈ હૈ મુજે કહા હોતા તો ચાર તર કર દેતા ભારતનું મંગળ મિશન 5 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા ઇસરો દ્વારા જાહેરાત કરાઈ ડુંગળીના ભાવ કિલો દીઠ 100 રૂપિયાને પાર કરી ગયા 1 લિટર પેટ્રોલ કરતા પણ વધારે સરકારના પેટનું પાણી હલતું નથી દિલ્હીમાં બીજેપી દ્વારા ડોક્ટર હર્ષવર્ધનને સીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં જાહેરાત કરાઈ આશારામની પુત્રી ભારતીનો ચોંકાવનારો ખુલાસો કહ્યું કે હું જ છોકરીઓ મોકલાવતી હતી જમ્મુમાં પાકિસ્તાન તરફથી બીએસએફની 52 ચોકી પર ફાયરિંગ કરાયું જેમાં હેડ કોન્સ્ટેબલ મુકેશ લાલ મીણા શહીદ થયા અરવિંદ કેજરીવાલનો દિલ્હી બીજેપી સીએમ ડોક્ટર હર્ષવર્ધન પર કટાક્ષ કહ્યું કે હર્ષવર્ધન દિલ્હી બીજેપીના મનમોહન સિંહ છે સોફ્ટ ડ્રિંક્સથી શરીર પર થનાર ખરાબ અસર બાબતે સુપ્રીમ કોર્ટ ચિંતિત તપાસ કરવાનો આદેશ અપાયો મુંબઈ બ્લાસ્ટ કેસમાં સજા ભોગવી રહેલા સંજય દત્તની સજા માફ કરવાની કોશિશમાં મહારાષ્ટ્ર સરકાર માઓવાદીઓ દ્વારા છત્તીસગઢના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને ધમકી અપાઈ કહ્યું કે તેઓ ચૂંટણી પ્રતિનિયુક્તિથી પોતાને અલગ રાખે અમૂલ પછી હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘું થયું દિલ્હી તેમજ એનસીઆરમાં ગ્રાહકોને દૂધ લેવા માટે પ્રતિ લીટર 2 રૂપિયા વધારે આપવા પડશે ઉત્તર પ્રદેશ ડોડિયા ખેડામાં સોનું નહીં પણ લોખંડની અમુક વસ્તુ મળી આવી તેને અલગ અલગ રંગથી રંગીને સુરક્ષિત રાખવામાં આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળ સરકાર સત્ય છુપાવી રહી છે તેમની પાસે નેતાજીની 64 ગુપ્ત ફાઇલો છે મુખ્યમંત્રી પત્રનો કોઈ જ જવાબ આપતા નથી નવી દિલ્હીમાં એક નરાધમ દ્વારા 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરાયો પોલીસે આરોપીની ધરપકડ કરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આજે રાજસ્થાનના ચુરુ અને અલવર જિલ્લામાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરાઈ નિયંત્રણ રેખા પર શાંતિ બનાવી રાખવા માટે ભારત અને ચીન વચ્ચે 9 મહત્વપૂર્ણ સમજૂતી કરાઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાંઈ પ્રણીત આનંદ પવાર અને કે શ્રીકાંતે ફ્રેન્ચ સુપર સિરીઝના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો માસિક 8,333 થી વધુ ભાડું આપતા હો અને આવકવેરામાં છૂટ મેળવવી હોય તો મકાન માલિકનો પાન નંબર આપવો જરૂરી બનશે પ્રિયંકા ચોપરા દ્વારા કેન્સર વોર્ડ માટે 50 લાખનું દાન કરાયું ફિનલેન્ડની મોબાઇલ કંપની નોકિયાએ 4G નું ટેબ્લેટ લુમિયા 2520 અને 5 નવા સ્માર્ટફોન રજૂ કર્યા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર